કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય અંગ્રેજી દ્વિતીય સત્ર ચાલુ કરીશું. દ્વિતીય સત્રમાં પહેલાં આપણને માત્ર ABCD જ આપેલ છે, જે આપણે જોવાની છે. AB આ બધા ABCDના મૂળાક્ષરો છે, જે તમારે ગૂંટવાના રહેશે. ABCD EFG HIJ KLM NOP QRS TUV WXY અને Z આ મૂળાક્ષરો માત્ર તમારે ગૂંટવાના છે. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીં આલ્ફાબેટ્સને મૂળાક્ષરોને પ્રાણીઓ સાથે ચિત્રો સાથે દર્શાવેલ છે તે જોઈએ. એપલ નાની ABCD પણ અહીં આપણે આગળ જોઈ, મોટી ABCD હવે જોઈશું. નાની ABCD એમાં પણ ABCDEFGHIJKLM આ બધા નાની ABCD છે, જે ચિત્ર સાથે એટલે A ફોર એપલ, B ફોર બેટ એ રીતે દર્શાવેલ છે. NOPQRSTUVWX અને YZ આ છે કઈ નાની ABCD. હવે આગળ જોઈએ એક્ટિવિટી 17. આપેલા ખાનામાં મૂળાક્ષરો લખો. આપ્યા છે ખાના એ જોઈ જોઈને નીચે લખવાના છે. A A B B C C એ રીતે દરેક મૂળાક્ષરો અહીં લખવાના છે. અહીં દરેક મૂળાક્ષરો લખવાના છે. આગળ જોઈએ એક્ટિવિટી 18 છે. જોડીમાં કામ કરો અને 1 અને 2 યોગ્ય મૂળાક્ષર સાથે જોડો. અહીં પહેલી ABCD આપેલી છે અને બાજુમાં બીજી ABCD. અહીં પહેલી ABCD, અહીં બીજી ABCD, પહેલી ABCD બીજી. પહેલીના સામે બીજીનો A ક્યાં છે એ જોડવાનો. બીને બી સાથે, સીને સી સાથે, ડીને ડી સાથે જોડે, એ બધા જોડી અને પછી અહીં સાચા જવાબ લખવાના છે. એની સામે એ, બીની સામે એ, પણ નાની ABCDના. એ જ રીતે અહીં પણ એ રીતે જ કરવાનું છે. એનને નાની ABCDનો એન, OO PP QQ એ રીતે દરેક મૂળાક્ષરો મોટી અને નાનીના જોડી અને લખવાના છે. હવે આગળ છે નીચે લાપ્ય કાવ્ય સાંભળો. આ કવિતા અને આપેલ જગ્યામાં 1 અને 2 મૂળાક્ષરો લખવાના છે. શું છે? ગાઓ અને 1 અને અથવા 2 મૂળાક્ષરોમાંથી મૂળાક્ષરોથી લખો. શું કીધું છે? પહેલી ABCDમાં આપેલા છે, પછી બીજી ABCDમાં લખવાના. ધેર ઇઝ અ લવલી બર્ડ આ પહેલી ABCDમાં આપેલા છે, તો અહીં બીજી ABCDમાં લખવાના. પછી અ લવલી લવલી બર્ડ આ પહેલી બીજી ABCDમાં આપ્યા છે, તો આપણે અહીં પહેલી ABCDમાં લખવાના. અહીં ધ બર્ડ ઇઝ ઇન અ નેસ્ટ આ પહેલી ABCDનો છે, તો અહીં આપણે બીજી ABCDમાં લખીશું. અહીં પહેલી બીજી ABCDમાં છે, તો અહીં આપણે અકોસ કોઝી લિટરલ નેસ્ટ એ પહેલી ABCDમાં લખીશું. ચલો હું કવિતા ગાઉં છું, તો એ તમે જુઓ. ધેર ઇઝ અ લવલી બર્ડ અ લવલી લવલી બર્ડ The bird is in a nest, a cozy little nest. The nest is on the branch, a thick, long branch. The branch is on the tree, a lush green tree. આ છે કવિતા. અહીં તમને મેં શીખવાડ્યું એ રીતે તમારે લખવાનું રહેશે. હવે જોઈએ સ્વાપોથી. દ્વિતીય સત્રમાં આ મુજબની સ્વાપોથી આવશે. દ્વિતીય સત્રમાં આ મુજબની સ્વાપોથી આવશે. તો એમાં છે પહેલું લેસન લેટ્સ લર્ન એટલે કે ચલો શીખીએ. આગળ આપણે પ્રથમ સત્રમાં પણ આ રીતે જ આલ્ફાબેટ શીખી ગયા હતા. એટલે તમને આલ્ફાબેટ્સ તો આવડતા જ હશે, પણ આપણે એક વખત અહીં માત્ર વાંચન કરીએ. એ ફોર એપલ આ પહેલી ABCD અને બીજી ABCD ચિત્રો સાથે દર્શાવેલ છે. એ ફોર એપલ, એપલ એટલે સફરજન, પહેલી ABCD, બીજી ABCD. બી ફોર બેટ, બી ફોર બેટ. સી ફોર કેટ, સી ફોર કેટ.
डी फॉर डॉग, डी फॉर डॉग, ई फॉर एलिफेंट, ई फॉर एलिफेंट, एफ फॉर फिश, एफ फॉर फिश, जी फॉर गोट, जी फॉर गोट, एच फॉर हॉर्स, हॉर्स एटले घोड़ो, एच फॉर हॉर्स, पहली अने बीजी एबीसीडी बंने साथे आपेल छे, आई फॉर आइसक्रीम, आइसक्रीम एटले आइसक्रीम, जे फॉर जग, के फॉर काइट एटले पतंग, के फॉर काइट, एल फॉर लायन, एल फॉर लायन, एम फॉर मंकी, एम फॉर मंकी, एन फॉर नेस्ट, एन फॉर नेस्ट, एम अने एन नानी एबीसीडीमां कई रीते लखाय ते खास ध्यान आपवानुं। ओ फॉर ओल, ओ फॉर ओल, पी फॉर पीकॉक, पीकॉक एटले मोर, पी फॉर पीकॉक, क्यू फॉर क्वीन, क्वीन एटले राणी, क्यू फॉर क्वीन, पछी आर फॉर रेबिट, आर फॉर रेबिट, एस फॉर सन, एस फॉर सन, टी फॉर टाइगर, टी फॉर टाइगर, यू फॉर अम्ब्रेला, वी फॉर वास, वास एटले फूलदान, W for watch, X for Christmas tree, Y for yacht, yacht એટલે નાવડી, Z for zebra, પહેલી અને બીજી એવી સીડી ખાસ ધ્યાન રાખવાની। પછી છે કેપિટલ લેટર લખો, અહીં A B C D એવા કેપિટલ એટલે પહેલી એવી સીડી, મોટી એવી સીડી કહીએ છીએ તે આપેલા છે, તે અહીં એક જોઈ એ કેવી રીતે લખે છે એ રીતે આપણે A B C D દરેક મૂળાક્ષરો લખીશું, દરેક મૂળાક્ષરો લખીશું, પછી અહીંયા આવશે સ્મોલ એબીસીડી એટલે કે સ્મોલ લેટર, એ પણ આપણે બાજુમાં આપેલા છે એ રીતે જોઈ જોઈને છૂટા છૂટા લખીશું, આખી એબીસીડી અહીં લખીશું। ઝેડ સુધી આપણે લખીશું। પછી છે પ્રશ્ન ચાર, વાક્ય વાંચો અને લખો, એટલે એનું એ ફરી અનુકરણ કરવાનું છે। આઈ સી વિથ માય આઈસ, અહીં જોઈ જોઈને લખવાનું છે। ઓપન ધ ડોર, આગળ છે વોટ ઇઝ ઇટ, ઇટ ઇઝ અ ટેબલ, કોઈ મૂળાક્ષર રહી જાય ના એનું ખાસ ધ્યાન રાખી અને એની એ જ લખવાનું છે। આઈ હેવ એ રેડ કેપ, વોટ ઇઝ ધીસ, વોટ ઇઝ ધીસ, પ્રશ્નાર્થ વાક્ય પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું રહી ન જાય એ ખાસ ધ્યાન રાખવું। ધીસ ઇઝ એન એપલ, ઇટ ઇઝ એ રેડ, પછી આગળ છે આઈ એમ થીન, યુ આર ફેટ, એ વાક્યો જોઈ જોઈ નીચે લખવાના છે। મોટી ઇઝ ફોલિંગ ડાઉન, જમ્બો ઇઝ રનિંગ અવે, ખબર પડી ગઈ ને અહીં માત્ર એબીસીડી ઉપર જ ધ્યાન આપવાનું છે। તો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે, આજનું હોમવર્ક લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો, આજના હોમવર્કમાં આપણે ગુજરાત અંગ્રેજીની નોટમાં લખીશું કે ચોપડો બનાવ્યો છે, એમાં દ્વિતીય સત્ર પછી કરીશું પ્રથમ એબીસીડી અને બીજી એબીસીડી એમ ઉપર લખીશું, પછી આ એબીસીડી એક વખત લખવાની છે, માત્ર એક જ વખત પહેલી અને બીજી એબીસીડી તમારી નોટમાં લખવાની છે, પછી લખીશું આ જોડકા, શું આ જોડકા લખીશું, અને અહીં મેં તમને શીખવાડી પહેલી એબીસીડીના મૂળાક્ષરોથી ચાલુ કરેલ વાક્ય છે, તો આપણે દ્વિતીય બીજી મૂળ એબીસીડીના મૂળાક્ષરોથી લખીશું, બીજી એબીસીડીના મૂળાક્ષરોથી લખીશું આ વાક્યો, ખબર પડી ને। અહીં સુધી આપણું હોમવર્ક છે, આ છે દ્વિતીય સત્રનું એબીસીડી પાઠ, યાદ રાખજો। તો આવજો વિદ્યાર્થી મિત્રો।